નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વૃદ્ધાવસ્થાનો સામનો કરો. વૃદ્ધાવસ્થા જીવનની અંતિમ અવસ્થા છે અને તે નવા જીવનની તૈયારીની પૂર્વ સંધ્યા હોવાના કારણે તેનો ઉપયોગ તથા મહત્વ ખૂબ છે. જે લોકો સમજદારી પૂર્વક વૃદ્ધાવસ્થાનો જેટલો સદુપયોગ કરે છે તેઓ તેટલા જ લાભમાં રહે છે. પાકેલી કેરીને જો સાચવવામાં ન આવે તો તે સડી જાય છે. ઈંટો પાકી ગઈ હોય ત્યારે ભઠ્ઠાને અગ્નિથી આંચથી બચાવીને ઈંટોને કાઢી લેવામાં ન આવે તો તે ઓગળવા માંડે છે. અનાજ પાકી જાય ત્યારે તેની લણણી ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે. જો બેદરકારીથી કાપણી કરવામાં આવે તો ઘણા દાણા જમીન પર વેરાઈ જાય છે. આ જ રીતે પરિપક્વ વૃદ્ધાવસ્થાને સાચવવી પણ એટલી જ મહત્વની છે. સાહચર્યના કારણે ઉંમર મોહ મમતા વધી જાય છે. જો આસ્તિકતામાં ધ્યાન રહે તો મનુષ્ય બહુ દુર્દશા થાય છે. આ દ્રષ્ટિએ વૃદ્ધાવસ્થામાં માણસે ગૃહસ્થમાં કર્તવ્યમાંથી મુક્ત થઈ જવું જોઈએ અને આત્મકલ્યાણ તથા ઈશ્વરની આરાધના તરફ વળવું જોઈએ, જેથી ભાવિ જીવનને સ્વસ્થ તથા ઉન્નત બનાવી શકાય. આ અવસ્થા આકર્ષણ તથા સુખદ ભલે ના હોય છતાં તે ખૂબ મહત્વપૂર્ણ છે. તેનો ખૂબ કાળજીપૂર્વક અને હોશિયારીથી ઉપયોગ કરનાર મનુષ્ય આ જીવનના ઉદ્દેશને સફળ કરે છે. તેઓ વેળાસર વૃદ્ધાવસ્થાની તૈયારી નથી કરતા તેમને અંતમાં પસ્તાવવું પડે છે. સંસારમાં બીજા બધા દેશો કરતા ભારતમાં વૃદ્ધને વધારે આદર સન્માન આપવામાં આવે છે. આજે પણ એવી માન્યતા છે કે કદાચ ભવિષ્યમાં પણ ભારતીય સભ્યતા તથા સંસ્કૃતિના આધાર એવી માન્યતા જળવાઈ રહેશે. પરંતુ એ માટે વૃદ્ધોએ પણ પોતાની મહાન જવાબદારીઓ નિભાવવી પડશે. આદરની ભાવના જાળવી રાખવા માટે વૃદ્ધોનું કર્તવ્ય છે કે તેઓ ગમે તે રીતે પોતાની ઉપયોગિતા જાળવી રાખે અને શક્ય હોય ત્યાં સુધી કુટુંબ માટે બોજારૂપ ના બને. ઘડપણમાં પણ તેઓ પોતાને યોગ્ય કામ કરતા રહે. સંતાનો ગમે એટલા સમર્થ તથા સંપન્ન હોય છતાં પણ બને ત્યાં સુધી તેમના પર આધારિત ન રહેવું જોઈએ. જીવનના અંતિમ ચરણમાં કર્મઠતાપૂર્વક મહેનત કરતા રહેવું જોઈએ. વૃદ્ધાવસ્થા આવી ગઈ તેથી મહેનત કરવાનું બંધ કરી દેવું જોઈએ એવી માન્યતા યોગ્ય નથી. કમાવા માટે કોઈ બહુ ભારે કામ ભલે ન થાય પરંતુ પોતાની રચનાત્મક પ્રવૃત્તિ તો ચાલુ જ રાખવી જોઈએ. તે સમય સમાજ સેવા કરી શકાય છે. જે જોવાનીમાં શક્ય નહોતું સંસારમાં એવા અનેક લોકો છે જેમણે ઘડપણમાં ખૂબ મહત્વના કાર્યો શરૂ કર્યા હતા અને તેમાં એવી સફળતા મેળવી કે તેથી યુવાન પણ ન મેળવી શકે. તેનું મન નિરાશ આશુ તથા શિથિલ થઈ ગયું હોય તે વૃદ્ધ છે, ભલે પછી ઉંમરની દ્રષ્ટિએ તે જવાન હોય. વૃદ્ધાવસ્થામાં પણ માણસે પોતાનો ઉત્સાહ જાળવી રાખવો જોઈએ. વૃદ્ધાવસ્થાનો મહત્તમ ઉપયોગ કરવો તે લોકોત્તર જીવનની તૈયારી છે. આ અવસ્થામાં બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ બની જાય, ગૃહસ્થ જીવનમાં દોઢાદોડી ઓછી થઈ જાય, શરીર શિથિલ થઈ જવાના કારણે ઇન્દ્રિયની ઉત્તેજના પણ સમી જાય છે. જીવનના અનુભવના કારણે માણસ પોતાના શાશ્વત જીવનને લગતા પ્રશ્નોને સહેલાઈથી સમજવા લાગે છે. અત્યાર સુધી કામ ક્રોધ મોહ તથા મદની પ્રબળતાના કારણે જે બાબતો નિરસ લાગતી હતી તેમાં હવે રસ પડવા માંડે છે. શરીર અશક્ત થઈ જાય છે અને મૃત્યુના દૂતો વૃદ્ધાવસ્થા, ઝીણતા, બૈરાશ, આંખે ઓછું દેખાવ વગેરે ચારે બાજુથી ઘેરા ઘાલે છે. ત્યારે મનુષ્યને આપોઆપ જ જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાની વાત સારી લાગે છે. બચપણ રમવામાં પસાર થઈ ગયું, યુવાની મોજ મજા તૃષ્ણા સંચય બડાઈ મારવામાં વેરફાઈ ગઈ અને વૃદ્ધાવસ્થામાં પણ આવી જ પહોંચી. એ ઉંમરમાં નથી સંસાર સાથ આપતો કે નથી શરીર સાથ આપતું. જ્યારે માણસને સમજાય છે કે હું શા માટે ધરતી પર મનુષ્યનું શરીર લઈને જન્મ્યો હતો, આખી જિંદગી સુધી આવી સમજણ ના આવે પણ વૃદ્ધાવસ્થામાં તો આવવી જ જોઈએ. આપણે ત્યાં પહેલેથી જ 4 આશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આજે તેનું પાલન થતું નથી. તેના પરિણામે પાર્થિક
મનુષ્ય પોતાના જીવનની સાથે સાથે કુટુંબ અને સમાજની પરિસ્થિતિઓને પણ નરક જેવી બનાવી દે છે. કદાચ ક્યાંય આવી સ્થિતિ ના પણ હોય, લોકો ઘરમાં ભલે વૃદ્ધનું સન્માન કરતા હોય છતાં પણ પરિવારને વળગી રહેવું તે તેમના હિતમાં નથી. કારણ કે શાશ્વત સિદ્ધાંતો કદાપિ બદલાતા નથી. જો ઈશ્વરી નિયમોના બદલાતા હોય તો આપણે પોતે તેમને અનુકૂળ થવા માટે બદલાઈ જવું જોઈએ. જીવનને શાશ્વત સ્વરૂપને સમજીને મોક્ષ પરમ પદ તથા જીવન મુક્તિનો આનંદ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વૃદ્ધાવસ્થાનો સદુપયોગ એ માટે ખૂબ અનુકૂળ છે. આ અવસ્થાને વૃદ્ધાવસ્થાની દ્રષ્ટિએ ચાર ભાગમાં વહેંચવી જોઈએ. બે પારમાર્થિક, પહેલું સાધના, બીજું સ્વાધ્યાય, બેજી બે શારીરિક છે, ત્રીજું શ્રમ અને ચોથું લક્ષ્ય. આ વિભાજન આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ કરવું જોઈએ. આમાં પહેલા બે મુખ્ય છે અને બાકી બે ગૌણ છે, જેમના પર સ્વાધ્યાય અને સાધનાનો સ્તંભ ટકી રહી શકે. શ્રમ કરવાનું એટલા માટે બંધ ન કરવું જોઈએ કે શ્રમ કરવાથી શરીરની સ્થિતિતા દૂર થઈ જાય, બધા અંગો સારી રીતે કામ કરે અને તેના કારણે તે બીમારીઓથી સુરક્ષિત રહે. તેથી માણસે મરતા સુધી હળવો વ્યાયામ કરતા રહેવું જોઈએ. લોક સેવાનું કાર્ય પોતાને પાછળ એક સ્વસ્થ અને સુંદર સંસાર મૂકી જવા માટે પ્રસન્નતાપૂર્વક વિદાય થવા માટે કરવું જોઈએ. કદાચ બીજી વાર આ સંસારમાં પાછા આવવું પડે તો આપણે આજના જેવી નાણાકીય પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે લોક સેવા કરવી જોઈએ. તેની પાછળ પરમાર્થની સાથે સાથે આપણો સ્વાર્થ પણ રહેલો છે. વૃદ્ધોએ કુટુંબ પર ઘર તરફ મન પાછું વાળીને સમગ્ર સમાજ, દેશ તથા દુનિયાને સુંદર અને વ્યવસ્થિત કરવા માટે કામ કરવું જોઈએ. મનુષ્યએ આત્મકલ્યાણની અપેક્ષા ન કરવી જોઈએ. તેના માટે નિયમિત રૂપે સાધના અને સ્વાધ્યાયનો ક્રમ ચલાવવો જોઈએ. આ પણ એક પ્રકારનો પરમાર્થ છે. સાધનાથી અંતકરણના દ્વાર ખુલી જાય છે, લૌકિક આકાંક્ષાનું આકર્ષણ ઘટે છે અને તેનો એક વિશાળ ક્ષેત્રમાં વિકાસ થવા માંડે છે. સાધના અનુભવ કરાવે છે કે તેનાથી આ સંસારનું વિરાટ સ્વરૂપ અને તેની વસ્તુ સ્થિતિ આપોઆપ જ સ્પષ્ટ થઈ જાય છે. મનુષ્યને સંસારનું સાચું જ્ઞાન થઈ જાય તો પછી આત્મકલ્યાણવાળી વાત બિલકુલ સરળ બની જાય છે. શરીર માટે ખોરાક જેટલો મહત્વનો છે એટલો જ સાધનાની પ્રગતિ માટે સ્વાધ્યાય જરૂરી છે. તેથી વૃદ્ધાવસ્થામાં માણસે મોટા ભાગનો સમય સ્વાધ્યાયમાં ગાળવો જોઈએ. જે કોઈ વાંચીએ તેની પર ચિંતન મનન કરવું જોઈએ અને તેને અનુરૂપ પોતાની ઈચ્છાઓ, જરૂરિયાતોને, મન સ્થિતિને ઘડવાનું સાહસ પણ કરવું જોઈએ. આનું જ નામ સાધના છે. સાધનાથી જો સ્વર્ગ મુક્તિ કદાચ ના મળે તો પણ તેનાથી બીજો જન્મની શ્રેષ્ઠ અને સુવ્યવસ્થિત બનાવી શકાય છે. ગીતા કહે છે કે તત્ર તબુદ્ધિ સંયોગમ લભતે પુરોદેહિકમ તતતે ચ તતો યુવ સછિદ્રો કરુ નંદન. ગીતા 6:43. હે અર્જુન, જે પુરુષ આ જીવન સાધના કરે છે તથા જ્ઞાનનો સંચય કરે છે તે પૂર્વ જન્મમાં એ સંસ્કારોને અનાયાસે જ પ્રાપ્ત કરે છે. એ સંસાર તેને ઈશ્વર પ્રાપ્તિમાં મદદ કરે છે. આ માનવ જન્મ ખૂબ દુર્લભ છે, ખૂબ પુણ્યના અને અંતે તે પ્રાપ્ત થાય છે, તે સ્વર્ગની પ્રાપ્તિ સાધન છે. એટલે શુભ કર્મો માં આ જીવનનો સદુપયોગ કરવો જોઈએ. તેથી જીવાત્માની દુર્ગતિ ન થાય તથા તેને પદ ભ્રષ્ટ પણ ન થાય આપણને સચેત કરવા જ વૃદ્ધાવસ્થા આવે છે. જે મનુષ્ય તે અવસરનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લે છે તે જ સાચો બુદ્ધિમાન છે. જય ગુરુદેવ.